वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ઓગણ દરબાર કાયાભાઈની આગળ સત્સંગની દૃઢતા અને તેની અભિવૃદ્ધિની ભગવાને જે વાતો કરી તેનું વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું શ્રી હરિકર રહેવા ર રસોઈ ભઈ તૈયાર બરણી આયે બોલાવને ઉઠે જગ આધાર શ્રી હરિ કર રહે વારતા રસોઈ ભઈ તૈયાર બરણી આયે બોલાવને ઉઠે જગ આધાર

જે વસ્ત્ર અને આભૂષણો પહેર્યા હતા તેને તે પલંગ ઉપર ઉતારી નાખ્યા સારું પીળું પિતાંબર વસ્ત્ર પહેર્યું બીજું એક મસ્તક ઉપર ધારણ કર્યું રેશમી કોરવાળો રૂમાલ જમણા હાથમાં લીધો ચરણોમાં ચાખડીઓ પહેરી ચટાક ચટાક શબ્દો કરતા કરતા શ્રીહરી ચાલ્યા ચરણોમાં ઝાંઝર પહેર્યા હતા તેની ઘૂઘરીઓનો ઘમકારો થઈ રહ્યો હતો વરણીને ખંભે હાથ રાખીને કંઈક મર્મભરી રમૂજની વાતો કરતા હતા જ્યાં સુંદર રસોઈ બનાવી હતી ત્યાં આવીને શ્રીહરી બેઠા એક સોનાનો બાજોટ લાવ્યા તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા પાણીથી ચરણકમળ ધોયા રૂમાલથી તેને કોરા કર્યા જયાનંદ વર્ણી રસોઈ બનાવવા ઘણા ચતુર હતા જેતલપુરના નાગર ગંગાબાઈએ તેમને પ્રથમ રસોઈ બનાવવાની રીત શીખવી હતી તે જયાનંદ વર્ણી સોનાના થાળ ભરીને શ્રીહરીની આગળ બધી રસોઈ લાવ્યા શ્રીહરિ તે રસોઈ જોઈને પ્રસન્ન થયા તમે તો આજ અદભુત રસોઈ બનાવી છે એમ બોલી વખાણ કરતા કરતા જમવા લાગ્યા જેમાં વધારે રુચિ હતી તે વસ્તુ માગીને લેતા હતા અને મહારાજે એમ કહ્યું આજ લક્ષ્મીજી તમારા દ્વારા રસોઈ બનાવી ગયા છે આવી મીઠી રસોઈ બની છે અને સરસ રીતે દૂધ પાક જમ્યા મોતીચૂરના લાડુ બનાવ્યા હતા તેની છટા તો કહી શકાય તેમ નથી બધી મીઠાઈમાં સાકર વાપરી હતી એ જમાનામાં સાકર બહુ મોંઘી હતી એટલે સાકર હોય એટલે એ મીઠાઈનો મહિમા થોડો વધી જતો હતો દરબાર સાકર એકદમ ઉજળી જોઈને લાવ્યા હતા ત્યારે ઉજળી સાકર અત્યારે જેવી મળે ત્યારે દુર્લભ હતી બંને ભાઈ ભેળા મળીને એક હજાર મણ સાંકળ લાવ્યા હતા કેટલી એક હજાર મણ ત્યારના માણસો ઉદાર હતા બધા વિશાળ મનવાળા હતા છુટ્ટા હાથે સેવા કરનારા હતા બપોરની અને સાંજની રસોઈ બંને ભાઈની ભેળી કરી હતી મીઠાઈ કે શાકભાજી ફરસાણ અથાણું પાપડ રાયતું ભજીયા અને વડા વગેરે જે જે બનાવ્યું હતું તે બધું જ શ્રીહરી વિચક્ષણતાથી જમ્યા વાનગીઓનો ગણતા કોઈ પાર આવતો નહીં પણ શ્રીહરી ખૂબ જ પ્રેમથી બધું જમ્યા દરબાર કાયાભાઈ જેવા સુરવીર ભક્તને જોઈને શ્રીહરી ખૂબ પ્રસન્ન થયા હવે ધ્યાનથી સાંભળજો જોકે આમ તો દરેક વાત મહારાજની મૂર્તિનું વર્ણન આવે એ પણ વિશેષ ધ્યાનથી સાંભળવું જોઈએ મહારાજ કેવી રીતે ચાલતા કેવી રીતે જમવા બેઠા કેવી રીતે જમતા આ બધી લીલા પણ જો આપણે તન્મય બની એકાગ્ર થઈને સાંભળીએ તો આ વાતો આપણા હૃદયમાં મહારાજની મૂર્તિને પ્રગટ કરી શકે આટલી બળવાન વાતો છે આ બધી મહારાજ કાયાભાઈ ઉપર ખૂબ રાજી થયા દરબાર કાયાભાઈને જેટલા ભાઈઓ હતા તે સહુને શ્રીહરીએ બોલાવ્યા સહુને પ્રસાદી આપી તેમની આગળ વાત કરવા લાગ્યા સહુ સત્સંગને દ્રઢપણે રાખજો એક એક શબ્દો સાંભળજો શ્રીજી મહારાજ જે બોલ્યા છે જેવું બોલ્યા છે અને જેટલું બોલ્યા છે તે વાત તેવી જ અને તેટલી લખાણી છે આ સાગર ગ્રંથમાં કારણ કે આના વક્તા છે મુક્તાનંદ સ્વામી મહારાજની એક એક લીલાના પ્રત્યક્ષ આ ગ્રંથના મુખ્ય વક્તા મુક્તાનંદ સ્વામી મુખ્ય શ્રોતા દાદા ખાચર અને આ ગ્રંથના લેખક સદ્ગુરુ આધારાનંદ સ્વામી સત્સંગને દ્રઢપણે રાખજો ક્યારેય સત્સંગમાં પાછો પગ ધરતા નહીં ક્યારેય કુસંગીની સોબત રાખશો નહીં બોલો ઘણી વાર કથામાં કહું છું ને નીતિ શાસ્ત્ર એમ કહે છે બળદગાડું આવતું હોય ને તો દસ ફૂટ દૂર રહેવું સકટમ દસ હસ્તે બળદથી દસ ફૂટ દૂર રહેવું કારણ કે સિંગડું ઉલાળે નજીકમાં ઉભા હોય તો વાગી જાય ઘોડો આવતો હોય તો પચાસ ફૂટ દૂર રહેવું હાથી આવતો હોય તો સો ફૂટ દૂર રહેવું અને દુર્જન આવતો હોય ને તો લાખો દૂર ન સુરેન્દ્ર ભવનેશ્વપી આપણા શાસ્ત્રોમાં કેવું અદભૂત લખ્યું સંઘનો એટલો મોટો પ્રભાવ છે કહેવાય છે જેવો રંગ એવું પાણી અને જેવો સંઘ એવું પ્રાણી પાણીમાં લાલ રંગ નાખો તો લાલ થાય લીલો નાખો તો લીલું થાય કાળો નાખો તો જોયું છે ને કાળું પાણી પણ બને પાણીનો કોઈ રંગ નથી જેવો રંગ એવું પાણી અને જેવો સંગ એવું પ્રાણી અમે હમણાં વિચરણમાં ગયા હરિભક્તો બે ત્રણ દિવસ અમારી સાથે રહ્યા હોય ને ગળગડા થઈ જાય આંખો ભીની થઈ જાય એના અંતરના ઉદગાર રજૂ કરે ને ત્યારે એમ લાગે કે સત્સંગમાં ઘણા બળિયા આગળ વધી ગયા છે કારણ શું છે સાધુનો સવારથી સાંજ સુધી ભગવાનની વાતો સાંભળવાની ભગવાનના દર્શન કરવાના ભગવાનનો મહિમા સંતોનો મહિમા ભક્તોનો મહિમા એ જ વાતાવરણ જોવાનું એટલે એ જોતા જોતા માણસ પણ કેવો બની જાય એવો બની જાય અને વચનામૃતમાં મહારાજે વાત કરી પ્રથમનું અઢારમું અલ્પેશ ભગત મહારાજ એમ કહે ફાટેલી તૂટેલી ગોદડી ઉપર ઝૂંપડી હોય અને સાધુ બેઠા બેઠા કથા કરતા હોય ત્યાં ગમે તેવો મોટો ચક ગમે તેવો દુષ્ટ માણસ અનાડી માણસ આવે તો પણ ઘડી બે ઘડી એનું અંતર રૂડું થઈ જાય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ કરવાનું વચનામૃત છે કેટલી અદભુત વાત કરી અને એની જગ્યાએ સાત માળની હવેલી હોય દારૂની બોટલો હોય વેશ્યાઓ થઈ થઈ કરીને નાચ કરતી હોય અને ત્યાં ગમે તેઓ સજ્જન જાય તો પણ એનું વાત એનું હૃદય થોડી વાર તો ભ્રષ્ટ થઈ જાય સંગનો આટલો મોટો પ્રભાવ છે આટલો મોટો કુસંગીની સોબત રાખશો જ નહીં જીવનમાં સત્સંગના જેવો સુયોગ ક્યારેય મળતો નથી અરે ભક્તો મહારાજના શબ્દો સાંભળજો અરે ભક્તો હાથીની સવારી છોડીને ગધેડા ઉપર ક્યારેય બેસવું નહીં શું કીધું અમૃતરસ મેલી રે એ વિખ હું નહીં ચાખું છે કેની વાત સાચી હાથી છોડી ગધેડા ઉપર બેસી તો હજી સમજાય પણ હાથી ને છોડી ગટરમાં જઈને પડે તો શું સમજવું એટલો ખરાબ કુસંગ અત્યારે જગતમાં ફેલાયો છે એટલો ખરાબ કુસંગ પણ શું કરો શાસ્ત્રમાં લખ્યું સજ્જન અને દુર્જનમાં એક તફાવત છે જેને લીધે મોટા ભાગના માણસો દુર્જન તરફ ખેંચાય છે દુર્જન કેવો હોય ચણી બોર જેવો હોય અને સજ્જન કેવો હોય શ્રીફળ એટલે નારિયેળ જેવો હોય ચણીબોર કેવું હોય ઉપરથી લાલ ચટાક ઉપરથી એકદમ સ્વાદુ મીઠું મધ જેવું દુર્જનની વાણી મધુર હોય દુર્જનની દરેક ક્રિયા મધુર લાગે તમારી કોઈ વાતમાં એ રોકટોક ન કરેવો હોય દુર્જન એટલે તમને એકસો ને એક ટકા એ માણસ કેવો લાગે સાનુકૂળ લાગે એટલે સારો લાગે શાસ્ત્રમાં લખ્યું અને સજ્જન એના સિદ્ધાંતમાં દ્રઢ હોય તમારી વાતમાં એ હા બધી વાતમાં ન પાડે એવો હોય તમને બધી વસ્તુ કરવા દેવો ન હોય શ્રીફળ જેવો હોય ઉપર છોડા દેખાય બરાબર ઉપર કાચલું દેખાય પણ એ તોડીને અંદર સુધી પહોંચોને તો મધુર પાણી હોય એમાં મધુર અંદર ફળ હોય પણ ઊંડા ઉતરવું પડે અને પેલો દુર્જન હોય ને ઉપર લાલ ચટાક પણ જેવું મોઢું મારો તો અંદર શું હોય શું હોય નૈરો ઠળ્યો હોય બીજું કઈ લેવા મળે આટલો જ ફેર છે કેવી સરસ મહારાજ વાત કરે છે મહારાજની વાતો સાંભળીએ થોડી પોતાનું નાક કાપીને પારકું નાક સાફ પારકું નાક સાફ કરવા દોડવું નહીં દુનિયાભરની પંચાયત છોડી પરથી ખસ સ્વમાવસ એટલું જ બસ મહારાજના એક એક શબ્દો જો સાંભળવા જેવા છે ત્યારે દરબાર કાયાભાઈએ કહ્યું મહારાજ ઘણા યુગ વીતી ગયા અને એ પછી આ સત્સંગનો યોગ થયો છે બીજા બધા જોગ તો બહુ મળ્યા સ્ત્રીનો ધનનો પદનો પ્રતિષ્ઠાનો માનનો મોટાઈનો વૈભવ વિલાસનો આ બધા યોગ તો એટલા બધા મળ્યા છે આ સત્સંગનો યોગ નહીં મળે ફરી રે તું નહીં મળે ફરી મોંઘો માણસનો અવતાર તુને આ મનુષ્યનો દેહ મળવો દુર્લભ આ દેહ મળ્યા પછી આવો રૂડો સત્સંગ મળવો એના કરતા અનંત ઘણો દુર્લભ છે જે આપણને મળ્યો છે તેનો ગણતા પણ પાર આવે તેમ નથી સૌથી શ્રેષ્ઠ સારમાં પણ સારરૂપ સત્સંગને સમજીને તેનો પાક્કો રંગ જીવમાં ચઢાવ્યો છે હવે ક્યારેય છૂટશે નહીં અમે અમારા મનમાં નિશ્ચય નિર્ધાર કર્યો છે દરબારે કહ્યું ત્યારે ધર્મકુમાર શ્રીહરિ મનમાં ઘણો પ્રેમ રાખીને બોલ્યા દરબાર માનરૂપ મોટો અગ્નિ છે તમે નિર્ધાર કર્યો છે મેં બહુ રાજી છીએ આવો નિર્ધાર હોવો જ જોઈએ પણ તેમ છતાં સાવધાની પણ રાખવી પડે માનરૂપ મોટો અગ્નિ છે તે ચાહે તેવો સત્સંગનો રંગ હોય તો પણ તેનો નાશ કરી દેવો છે કોણ જીતનો ધર્મ સર્ગ તાકો અંકુર એ નાશ કરાવે જીતનો ધર્મ સર્ગ સર્ગહી કહાવે તાકો અંકુર નાશ કરાવે અધર્મ સર્ગ કહાવત વાકા તાકો ડર રખે તબ પાકા મહારાજની સરસ વાત છે જો હમણાં થોડા દિવસ પહેલા આપણે વાત સાંભળી હતી મહારાજ એમ કહે છે આ સત્સંગ એ ઇમારત છે જેમ કોઈ મોટો મહેલ બનાવવો હોય મોટું મકાન બનાવવું હોય એમાં વર્ષો લાગે એમાં મહેનત છે એમાં ખર્ચો છે અને ઘણા ખર્ચને અંતે જેમ મહેલ તૈયાર થાય પછી એને સાચવવું પડે અને સાફસુફ રાખવું પડે એમાં ધ્યાન રાખવું પડે અને રખે ને જો આગ લાગે ને ખબર છે ને યાદ છે ને વાત જો આગ લાગે તો ઇમારતનો નાશ થાય અથવા તો બોલો બીજો રસ્તો બતાવ્યો કયો ગયો અથવા તો ઉધય પડે તો ઈમારતનો નાશ થાય ખબર છે ને એમાં સત્સંગરૂપી ઇમારત તૈયાર કરવામાં ઘણી મહેનત છે પણ આટલી મહેનતના અંતે આ સત્સંગરૂપી ઈમારત તૈયાર થાય ને પછી ભક્તો એમાં આગ એ કઈ છે બહારનો કુસંગ એ આગ બરોબર છે આગ લાગે તો ઈમારતનો નાશ થાય બહારનો કુસંગ લાગે તો ઇમારતનો નાશ થતા વાર નહીં લાગે સત્સંગ ખલાસ થઈ જશે ધોવાઈ જશે પણ મહારાજ કેટલી સરસ વાત કરે છે આગ લાગે ને તો તોલવા પણ આવે ઠારવા પણ આવે કોઈક ઇમારતને બચાવવા પણ દોડે પણ ઉધઈ પડે ને એમાં તો ખબર જ ન પડે ઉભે ઉભી ઇમારત એની મેતે આખી પડી જાય ખલાસ થઈ જાય નબળી પડી જાય બસ એવી જ રીતે માહેલો જે કુસંગ છે ને અંતરનો જે કુસંગ છે ને ઇન્દ્રિયો અંતઃકરણનો જે કુસંગ છે ને એ આ સત્સંગની ઇમારતને ખલાસ કરી નાખે છે કેવી સરસ વાત કરી આ સત્સંગ રૂપી ઇમારતને બહારના કુસંગરૂપી આગથી બચાવવાની જરૂર છે અને ઇન્દ્રિયો અંતઃકરણના કુસંગરૂપી ઉદયથી બચાવવાની જરૂર છે બહારનો કુસંગ ખતરનાક છે એવી જ રીતે અંતરનો કુસંગ એના કરતા પણ વધારે ખતરનાક છે કેવી સરસ મહારાજની વાત બોલો હમણાં આપણા એક હરિભગત હ્યુસ્ટનમાં ટેક્સાસમાં છે નાનો એવો એ ભગવાનનો ભક્ત એને મોટેલ લીધી હમણાં અને બસ હમણાં બે ચાર દિવસ પહેલા જ એની મોટેલમાં કોઈક માણસે માઇક્રોવેવ ચાલુ કર્યું બહુ ફૂલ મૂકી દીધું ટેમ્પરેચર પર ને જતો રહ્યો માણસ કસ્ટમર જતો રહ્યો અને શોર્ટ સર્કિટથી મોટેલ સળગી ભળભળતી થોડી વારમાં તો ધોળા દિવસે આખી ખાખ બોલો હમણાંની જ ઘટના ચાર દિવસ પહેલાની એ બનાવતા કેટલી વાર લાગે કેટલો ખર્ચો થાય કેટલી મહેનત થાય મામા અને સળગતા કસ્ટમર બોલો આટલો બધો કેરલેસ માઇક્રોવેવ દબ દબાવીને કંઈક ટેમ્પરેચર ઉપર મૂકી દીધું ને પછી કઈ ભૂલી ગયો ને આગો પાછો થયો ને પેલી મોટેલાખી ભળભળતી સળગી ગઈ જોયું આ સત્સંગ સત્સંગરૂપી ઇમારતમાં પણ એવું છે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ચાર પિલર કરવાના બરાબર મહિમા એની સરસ મજાની દિવાલો તૈયાર કરવાની આપણે જોયું હતું ને પેલું એકાંતિક ધર્મ નું આવું જ જોયું તમે ધ્યાન સમય સરસ કન્સેપ્ટ કર્યો હતો ભક્તિનો પાયો ધર્મની દિવાલો જ્ઞાનનું છાપરું વૈરાગ્યનું સિક્યોરિટી સિસ્ટમના કામો બરાબર આ બધું તૈયાર કરીને મહેનત કરીને તૈયાર કરી હોય પણ એમાં આગ લાગે તો એમાં ઉદય પડે તો માટે બધા ભક્તો મહારાજની આ વાત શ્રીજી મહારાજની દરેક વાત સમય થી પર છે બસો વર્ષ પહેલા આ વાત કામની હતી આજે પણ કામની છે આવતી કાલે પણ કામની છે સાધુ માટે પણ કામની છે ગ્રહસ્થ માટે પણ કામની છે બધા માટે કામની છે માટે ધ્યાનથી સાંભળજો અને અમારા નાના એવા ભક્ત રાહુલ ભગત એની મોટેલ સળગી છે તમે બધા ભક્તો મહારાજને પ્રાર્થના કરજો જોકે કોઈને જાનહાની નથી થઈ કે બહુ ભગવાનની કૃપા આ લોકો કે દિવસ હતો દિવસ્યાગ લાગી એટલે મિલકતનો નાશ થયો છે પણ માણસનો કોઈનો પણ તમે બધા ભક્તો મહારાજને ખૂબ દિલથી પ્રાર્થના કરજો નાનો ભક્ત છે નિષ્ઠાવાળો ભક્ત છે હમણાં જ મોટેલ લીધેલી સાહસ કરીને અને આવી ઘટના ઘટે એટલે થોડો વિચલિત તો થાય પણ તમે બધા ભક્તો કહેવાય છે ને ઇફ યુ ડેવલપ અ હેબિટ ઓફ પ્રેઈંગ ફોર અધર્સ યુ વિલ નોટ નીડ ટુ પ્રે ફોર યોર સેલ્ફ આપણે એક આદત બનાવીએ આપણા લોયાધામ પરિવારના કોઈ પણ ભક્તનું દુઃખ એ આપણું હોય પણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ બીજી એક વાત વાત કરી દો આપણા લોયાધામ પરિવારના એક ભક્ત અમેરિકામાં રહી છે હું નામ નથી લેતો પણ છેલ્લા એકાદ વર્ષથી ખૂબ કંઈક એવો અસાધ્ય રોગ છે

બહારના કુસંગની વાત કરી દરબાર કાયા ભાઈ કહ્યું મહારાજ અમે તો ગાંઠ વાળી દીધી છે આ સત્સંગ અમે શીર સાટે રાખ્યો છે માથું જાય પણ હવે આ સત્સંગ ન જાય આત્મામાં એનો રંગ લાગી ગયો છે મહારાજ રાજી તો થયા પણ મહારાજ કે દરબાર આ બારના કુસંગથી બચવાની જરૂર છે ને તો આગ જેવી છે એમાં તો કોઈક તમને બચાવવા આવશે પણ એના કરતા બીજો મોટો કુસંગ છે કયો અંદરનો કુસંગ

અને સંશોધનના અંતે ખબર પડી એ ઝાડના મૂળમાં ઉધઈ લાગી હતી ટર્માઇટ એના કારણે ખવાઈ ગયા મૂળ અને આખે આખું ઝાડની મેતે ધરાશાયી થઈ ગયું પિતામાં ભીષ્મને શું હતું આમ જુઓ તો એમ કહી શકાય મહાભારતના બધા પાત્રોને તમે એક લાઈનમાં ઉભા રાખો તો સૌથી પહેલો નંબર જો આપવો પડે ને ભગવાન કૃષ્ણને છોડી દઈએ આપણે એ તો ભગવાન છે એટલા માટે પણ એને છોડી દેતા બધા પાત્રોને ઉભા રાખો તો સૌથી પહેલો નંબર કોને આપો લોક અને શાસ્ત્ર બંને સંમત છે આવું જીવન હતું બધું જ હતું પણ આપણા શાસ્ત્ર સાત્વિક અભિમાન કહે છે કયું અભિમાન કયું અભિમાન શાસ્ત્રોમાં સાત્વિક અહંકાર કયો ગોપાળાનંદ સ્વામી સાત્વિક અહંકારનું સ્વરૂપ બતાવ્યું છે ધર્મ જગતના મોટા ભાગના સારા સજ્જનો સત્સંગમાં આવેલા મોટા ભાગના સારા માણસો સાત્વિક અહંકાર શું ખબર નહોતી એને દુર્યોધન ખોટો છે ખબર નહોતી એને ખોટું કર્યું ખબર નહોતી પાંડવો હક આ રાજ્ય ઉપર પૂરેપૂરો છે ખબર નહોતી બોલો હા કે ના તો પાડો તો એ લડ્યા કોની બાજુ રે પાછા કૃષ્ણ કીધું તમે મારી મુક્તિ આપી માણસ આ જ્ઞાન નથી એક ઊંડો ઊંડો સાત્વિક અહંકાર શું અંદર કે ને મારે બચાવવું છે હસ્તિનાપુરને ને મારે સલામત જોઈ લેવું છે પણ ખબર નહોતી કે હસ્તિનાપુરની ની સલામતી નહીં મારી સલામતી પણ ભગવાનના હાથમાં છે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય કૃષ્ણને ભગવાન જાણે છે છતાં લડ્યા સાથે જોયું કયો અહંકાર કયો અહંકાર સાત્વિક અહંકાર એક દીકરાને ખબર છે હું ખોટો છું એને ખબર છે મારા બાપુજી સાચા છે છતાં પપ્પા સામે પોતાની ભૂલ સ્વીકાર નથી કરી શકતો કયો અહંકાર બોલો એક શિષ્યને ખબર છે મારી ભૂલ છે મારા ગુરુજી સાચા છે દરેકના જીવનમાં આવા પ્રસંગો આવતા જ હોય છતાં સોરી નથી કહી શકતો સ્વીકારી નથી શકતો ઝૂકી નથી શકતો ગિલ્ટી નથી કરી શકતો કયો અહંકાર આ સૂક્ષ્મ સાત્વિક અહંકાર છે જુઓ જીતનો ધર્મ સર્ગ હે કહાવે તાકો અંકુર નાશ કરાવે આ માન છે ને કેટલું ખતરનાક છે એનો એક અંકુર ખાલી આ અભિમાનનો જેટલો ધર્મ સર્ગ છે ને બધાનો વિનાશ કરી શકે એટલી તાકાત છે એમાં જીતનો ધર્મ સર્ગહી કહાવે તપ ત્યાગ વૈરાગ્ય જ્ઞાન ધ્યાન વ્રત બ્રહ્મચર્ય જેટલા સાધનો છે આ બધા સાધનનો વિનાશ કોણ કરી શકે માન મૂલો મહાન દોષ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે બોલ્યા કરોડો મણ રૂપ પડ્યું છે અને એમાં એક જ ચિનગારી ખાલી અગ્નિની પડે ને બધા રૂના ઢગલાને ખાખ કરી શકે છે એમ બસ ગમે એટલા સદગુણ હોય પણ એક અભિમાન નામનું તત્વ જો એમાં આવી જાય ને તો શું થાય બધા સદગુણોનો નાશ કરે છે વારે વારે કથામાં કહું છું વારે વારે કથામાં કહું છું દુર્ગુણોથી સમાજને જેટલું નુકસાન નથી થયું એના કરતા વધારે સદગુણોના અહંકારથી સમાજને નુકસાન થયું છે વૈદિક ધર્મ કેટલો પાવરફુલ હતો આપણા વેદો આપણા ઉપનિષદો કેટલા પ્રબળ શું એમાં તાકાત શું એમાં ઓજ પડ્યું છે કેટલું ઐશ્વર્ય પડ્યું છે વોટ ઇઝ ધ પાવર ઓફ હિન્દુઇઝમ આટલો મહાન ધર્મ આટલો મહાન ધર્મ આખે આખો ખલાસ થઈ ગયો એની પાછળ કયું કારણ હતું સાત્વિક પિતામાં ભીષ્મની બહુ પિતામાં ભીષ્મની પ્રતિકૃતિ એટલી બધી આવી મંત્રનો વેલો એટલો બધો વધ્યો મંત્ર ક્યાં હતી અયોધ્યામાં જ હતી ને અને આ લંકા જેવી નગરી અમેરિકામાં આમાં વિભીષણો સલામત રહ્યા તો અહીંયા પરિવર્તન આવ્યું મહારાજ માનથી ડરવું જોઈએ શોધી આવ્યો તું સતસંગ મારે ભજવાને ભગવાન આવ્યો તૈયે તારા અંગ મારે નોતા મોટે અપમાન એક નાની વાત માફ કરજો કોઈ નારાજ થાય એટલા માટે એક બહુ મોટા ધર્માચાર્ય આપણા ઉત્સવમાં એવા હરીશભાઈ સત્ય ઘટના અમે તો બહુ નાના ઓગણીસો ના સત્ય ઘટના ત્યારે તો મેં હાવ અણસમજું કહેવાય તો પણ ચાલે પણ ત્યારે આ સત્ય ઘટના જોયેલી એ જમાનામાં જયારે કંડારી ગુરુકુલમાં ગાડીનું ઠેકાણું નહોતું ત્યારે પ્લેનની ટિકિટ આપીને આ મહાપુરુષને બોલાવેલા એટલા મોટા ધર્માચાર્યને આવ્યા ઉતારો જોરદાર કરાવ્યો ઉત્સવમાં આવવાનું હતું એમના શિષ્યો સ્ટેજ જોવા આવ્યા કે મારા ગુરુ મહારાજ માટે સ્ટેજ બરાબર છે કે નહીં જોયું બધું પછી એમની ગાદી જોઈ આપણા આચાર્ય મહારાજ આવવાના હતા એટલે એમના શિષ્યોએ આગ્રહ રાખ્યો કે અમારા ગુરુજી એ કોઈ દી નીચી ગાદી ઉપર ન બેસે અમે કીધું નીચી નથી બે સરખી છે અમારા ધર્માચાર્ય ને તમારા ગુરુજી એટલે એમનું પણ મેં સન્માન સાચવીશું આવા મોટા સંત વિભૂતિ છે તો ના ચાલે જ નહીં એમની ગાદી ઊંચી કરો હવે એ તો કેમ શક્ય છે આપણા ધર્માચાર્યનું અપમાન થયું આપણે ન કરીએ ને અમે કહ્યું કે આ માન અમે ભગવાન જેટલું તમને માન આપીએ છીએ અમારા આચાર્ય અમે ભગવાનની જેમ રાખીએ તમને એટલું માન આપીએ તમે નહીં માનો બોલો ક્યાંથી પ્લેનમાં આવેલા ઈ સ્ટેજ ઉપર ના આવ્યા ત્યાંથી ત્યાંથી પાછા જતા રહ્યા પ્લેનમાં પ્લેનમાં તમે તમારી ગાદી બચાવવા માટે ધર્માચાર્ય થયા છો ભાડુતી માણસો તમારું છત્ર ઉપાડે છે ભાડુતી માણસો તમારા વખાણ કરે છે તમારા આશ્રમમાં કલર કરવાના પૈસા ખૂટી ગયા છે શું ધર્મ આટલો બધો અહંકારી ત્યારે આપણને થાય કે વિદેશમાં પાસ્ટર હોય ઉભો ઉભું પ્રવચન કરે અને એના બધા આશ્રિતો બધા મસ્ત સોફા ઉપર બેઠા બેઠા સાંભળે એક બીજી ઘટના જોઈ હું એક કહેવા માંગુ છું એક બહુ સારા સિદ્ધ કક્ષાના સાધક જેને કહેવાય છે બહુ મોટું નામ છે એમનું પ્રવચન હતું માન કેટલું ખતરનાક છે કોઈ એક આચાર્યની વાત આપણે નથી કરતા આપણામાં પણ આ પડ્યું જ છે શ્રીજી મહારાજે કાયાભાઈની વાત સાંભળીને તરત ટકોર કરી કાયાભાઈ બારના કુસંગ કરતા અંદરનો વધારે ખતરનાક છે એનાથી પણ ડરજો પાછા એમના માન તમે તો ગાંઠ વાળ લીધી લે પાક્કું થઈ ગયું હવે નિર્ભય થઈ ગયો હવે મારે ડરવાની જરૂર નથી બહુ સારા સાધક બહુ સારા પ્રવચનકાર એનું પ્રવચન હતું પ્રવચન પૂરું થયું અને પ્રવચન બાદ એમને જેવા જોઈએ એવા બિરદાવા ને એનું સન્માન ન થયું એટલા બધા ઉદાસ થઈ ગયા એટલા બધા ઉદાસ થઈ ગયા એટલા બધા ઉદાસ થઈ ગયા વાત જ ના પૂછો બોલો ત્યારે આપણને એમ થાય શ્રીજી મહારાજે મોટામાં મોટું કાર્ય એ કર્યું ધર્મના બધા પાયા મજબૂત કર્યા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઘણા જ્ઞાનના અભિમાની માણસો ઊંચી ઊંચી જ્ઞાનની વાતો કરી વાતે કરીને તોડે બ્રહ્માંડ રે અને તોય તૂટે નહીં પાછો જમદંડ રે બાઇબલમાં એટલા સરસ કોટ છે એટલા કોષ સરસ કોટ છે અમુક અંગ્રેજીમાં નિર્માની પણ ઉપર દાસત્વપણા ઉપર ખરેખર બાઇબલના અમુક કોટ દાસત્વપણાના વાંચવા જેવા છે તમે ઘટના સાંભળી હશે અત્યારના જે પોપ બેનેડિક છે અત્યારના હમણાં નવાબ સિલેક્ટ થયેલા પોપ એ જયારે ચૂંટાયા ત્યારે સૌથી પહેલું એને કાર્ય કયું કર્યું ખબર છે તમને કોઈ અત્યારના પોપ સિલેક્ટ થયા ગાદી ઉપર આવ્યા પછી સૌથી પહેલું કાર્ય પોપે કયું કર્યું કોઈને ખબર છે ભલે ક્રિશ્ચિયાનિટી કોઈ પણ ધર્મ છે પણ કેટલું જબરજસ્ત પાસું એ જેલમાં ગયા કેદી લોકો હતા એ જેલના કેદીના એને પગ ધોયા કોને કોણે પોપ પોપ એટલે કોણ તમને તમે જાણો છો ને એની સત્તા એની તાકાત એને કેદી માણસો ગુનેગાર માણસો એના પગ ધોયા આપણને એમ થાય આટલી નમ્રતાની જ્યાં આપણને ઝાંખી થઈ શકતી હોય હાઉ એમનામાં આવતી હશે આ નમ્રતા આજે દીકરો બાપ સામે ઝૂકી નથી શકતો જુઓ ટ્રાય તો કરો ઝૂકે છે તમે ઘરમાં જોતા જ હશો ઉભા વાહડા જેવા થઈ જાય પછી પંદર વર્ષ ગયા એટલે અઘરું છે ઝુકતા હે જાન હોતી હે હે જાન હોતી હે તો મૃદો પહેચાન હોતી હે એટલા માટે આપણો જે મૂળ ધર્મ છે મૂળ ધર્મ એટલે આપણો હિન્દુ ધર્મ આખો એમાં આવી ગયો અમે તો નાના હતા ત્યારથી એટલા બધા આવા ચમત્કારો જોયા ધર્મચારીઓના એટલે લાગે શ્રીજી મહારાજની આ એક એક વાત સાચી છે એક એક વાત સાચી છે કાયાભાઈને ભાઈ ને આપણને બધાને કીધું આપણે નો કુસંગ નથી કરતા એનો મતલબ આપણે સલામત છે એમ નહીં માનવાનું એના કરતા મોટો કુસંગ પાછો અંદર પડ્યો છે અરે હમણાં અબજી બાપાસ ની વાત વાંચી આપણે વિશાલ ભગતના ઘરે હતા ને ક્યારેક લાવીશું બાપાએ તો કેવું માન ઉપર કીધું છે બાપા કે ઘણી વાર નિર્માની મોટું એટલું મોટું માનવું સમજાવો કેમ બધાને સમજાવી શકાય માની માણસને સમજાવી શકાય માન બધા ધર્મ સર્ગના અંકુરનો નાશ કરી નાખે છે અધર્મ સર્ગ એક ભયાનક શત્રુ છે તેનો ડર રાખે ત્યારે જ પાક્કો હરિભક્ત કહેવાય પાક્કા હરિભક્તની ડેફિનેશન અધર્મ સર્ગનો ડર રાખે તો જ એ પાક્કો હરિભક્ત છે આપણે ઘણી વાર ચાંદલો કરી લીધો કળામાં કંઠી પહેરી લીધી એટલે આપણે નિર્ભય થઈ જઈએ એમાં કોઈ સ્વામી આશીર્વાદ આપે કે એક પગ તમારો પૃથ્વી ઉપર બીજો અક્ષરધામમાં એટલે પૂરેપૂરા નિર્ભય એમ જો નિર્ભય થવાતું હોય તો આ શાસ્ત્રો આ મર્યાદાઓ બધું ખોટું થઈ જાય અધર્મ સર્ગ અને કુસંગી બંને એક જ છે જુઓ અધર્મ સર્ગ

ઘણી વાર આપણે બારનો કુસંગ છોડી અભિમાની બની અમે દારૂડિયાને છીએ અમે તો આવો મોટો માણસ હતો ને તો એના ઘરે પાર્ટીમાં ના ગયા જેવા ચંદન જેવા બોલો અમારા સગા ભાઈને ત્યાં મેરેજ હતું તો એ સ્વામી પાણી ના પીધું બોલો તમે જોયા કોઈ એવા ના ભાઈ તમારા જેવા કોઈ નથી જોયા એ કરી વખત બહુ સારા અમે ઇન્ડિયામાં બેઠા હતા દાદા એટલે એમના ગામમાં સત્સંગ કરાવવા માટે એમને કે તમે આવો સ્વામી ચાર દિવસ રોકાવો મારા ગામમાં અને સત્સંગ કરાવો ગામમાં બહુ જરૂર છે એટલે એમણે ઘણો આગ્રહ કર્યો પછી મેં ધીરેને કીધું ભગત જો ગામમાં સત્સંગ થાય કે ન થાય તમે સત્સંગી થઈ જાવ ને આપણે સત્સંગ એટલે બહુ બધું આવી જ ગયું એમાં મને કે તમને હું સત્સંગી નથી લાગતો મેં કીધું ભાઈ લાગો છો પણ તોય આપણે જેટલો જોઈએ એટલો હજી ઓછો તો કે ને આગળ વધવાની જરૂર છે મને કે સ્વામી સો માંથી કેટલા ટકા ઓછા લાગે છે મને બોલો પોતાની જાતને સો ટકા મૂકી દીધા બોલો સોમાંથી કેટલા ટકા ઓછા લાગે છે નવ્વાણું ટકા કેવું પડે દુઃખ થાય સત્સંગ નો જે મૂળ આપણી પાસે છે ને નથી ધર્મ માણસને કોમળ બનાવે મૃદુ બનાવે ઝૂકતો બનાવે કોઈકને જોડી શકવાની તાકાત એમાં આવે મૃદુતા આવે કોમળતા આવે તો જ ધર્મ સાચો ને સ્વામી વિવેકાનંદની સીધી વાત જોડે એનું નામ ધર્મ તોડેનું નામ ધર્મ નહીં આ સાવધાન કરવાની વાત છે અધર્મ સર્ગ અને કુસંગી બંને એક છે તેમનો અત્યંત ત્યાગ રાખવો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ જેટલા છે એ બધા અધર્મ સર્ગ રૂપ છે એમ જાણવું ચાલો તમે પાંચ અરી ભગત સારામાં સારા આપણા લોહી બેઠા છો અહીંયા આંખ બંધ કરો એક સેકન્ડ માટે દેહ ઇન્દ્રિયો કે અંતઃકરણ તમને કુસંગ ક્યારે લાગ્યો છે એમાં ક્યારે અધર્મ દેખાણો છે હા કે ના બસ એ વિચારજો આ કુસંગ જેને દેખાતો થઈ જાય ને એ નિર્ભય બની શકે પણ એ પછી નિર્ભય કેમ કે સાવધાન હોય પેલો અંદર કુસંગ હોય શત્રુ બાજુમાં જ ઊભો હોય તમે કોઈ જે નિર્ભયથી સુઈ શકો હે જંગલમાં ગયા ને તમે ખુલ્લામાં જાઓ ને ખુલ્લામાં તમને સુવારે બાજુમાં સિંહની ગર્જનાઓ સંભળાતી હોય તો તમને ઊંઘ આવે ખરી આવે ખરી ઊંઘ ક્યારેય ના આવે શક્ય જ નથી અરે સિંહની ગર્જના અંદર બેઠા સાંભળાય ને તોય ઊંઘ ના આવે બારની ની ક્યાં વાત કરો બસ સત્સંગમાં આટલું જ શીખવાનું છે જે દિવસે આપણે પુરા સાવધાન મટી ગયા તે દિવસે આપણે અહંકારી બની જવાના ભગવાનના સ્વરૂપ સિવાયના જેટલા કુસંગની મહારાજે બે વ્યાખ્યા કરી આ શાસ્ત્ર તો હું વાંચું છું ને આ વાત એક બે નહીં કેટલી વાર આગળ આવી કેટલી વાર આગળ શુભ સંકલ્પ સો સતસંગ જાનો અશુભ સંકલ્પ સો કુસંગ પ્રમાણો પ્રમાણા શુભ સંકલ્પ સો સતસંગ જાનો આપણા મનમાં આપણા વેદોએ કેટલી સરસ પ્રાર્થના કરી વેદની મોટામાં મોટી જે પ્રાર્થના ગણાય છે હે પ્રભુ તનમે મનહ શિવ સંકલ્પ મસ્તું અમારું મન કલ્યાણકારી વિચાર વાળું બને આજના માણસના મનમાં કલ્યાણકારી વિચારો કેટલા આ તો તમે બધા ભગવાનના ભક્તો છો બાકી માણસના મનની એનાલિસિસ જો કરવા જઈએ ને તો પૂરું થઈ જાય પૂરું થઈ જાય ભગવાનના ભક્ત યુદ્ધ કરવું હોય તો બે જોડે જ કરવાનું છે અહંકાર જોડે ને મન જોડે આ બે ને જીતી ગયો એટલે જીતમ જગત કે વ્યાખ્યા કરી દેહ ઇન્દ્રિયો અંતકરણ એ અધર્મ સર્ગ છે એટલે કુસંગ છે અને ભગવાન સિવાયના બીજા ઘાટ સંકલ્પ થાય છે એ પણ કુસંગ છે ધર્મ સંબંધી જેટલા શુભ ઘાટ સંકલ્પ થાય તે બધાને સત્સંગના રૂપમાં જોવા તે બધા જીવના મોક્ષમાં સહાયક છે છે એમ જાણવું શુભ શુભ સંકલ્પોને વધારવાનું મનમાં રાખવું સંકલ્પ વધે કે નહીં એનું તાન રાખવું શ્રીજી મહારાજના મુખ્ય ઉપદેશમાંનો આ એક ઉપદેશ હતો વચનામૃતમાં જુઓ પહેલા મારે વાસના કેટલી હતી અત્યારે વાસના કેટલી છે સતત એનો તપાસ રાખવો બુદ્ધિશાળી વાણીઓ જેમ નામું રાખે એમ આ બાબતનો હિસાબ રાખવો આપણે સંકલ્પનો હિસાબ રાખ્યો છે ખાલી માળાનો હિસાબ રાખ્યો છે મેં પચાસ માળા કરી મેં સો માળા કરી પણ માળા કેવી કરી ચાળા વિનાની કે ચાળા વાળી બહુ મહત્વનું છે રાઈટ સારા સારા જોકે આપણા લોયાધામ પરિવારના હરિભક્તો એટલા સારા જીવન થતા જાય છે છે બહુ સારા બધી જગ્યાએ આપણે આપણે જોઈએ આ સાવધાની એક રાખવાની બસ પૈસા કોઈને સંતોષ થયો નારદજીએ લખ્યું અતિ સંતોષ સચ્ચ ભક્તિ વિરોધી ભક્તિના માર્ગમાં આપણે રોજ એમ થવું જોઈએ હજી મહારાજને વધારે રાજી કરવા છે હજી ગુરુજીને વધારે રાજી કરવા છે હજી સંતોને વધારે રાજી કરવા છે હજી મહારાજ ગુરુજી સંતોને ગમે એવું જીવન જીવવું છે હજી રોજ સંકલ્પ કરીએ હજી રોજ આગળ વધીએ અને તમે બહુ ઊંડા ઇન્દ્રિયો અંતરકરણ સુધી પહોંચશો ને ત્યારે તો તમને એમ લાગશે કે હજી તો આપણે યુગો સુધી ચાલવાની વાત હજી તો યુગો સુધી ચાલવું પડશે કલ્યાણ એટલું સસ્તું નથી યુગો સુધી ચાલવાની જરૂર છે સતત શુભ સંકલ્પ વધારવાનું તાન રાખવું દિન પ્રતિદિન તેની ચઢતી કરવી તેમ કરવામાં આવે તો સત્સંગનો રંગ રહે સત્સંગની વૃદ્ધિ કરવાને શ્રી શ્રીહરિય આવી વાત કરી આગળ વધવું હોય તો આ વાત જરૂરી છે શ્રીહરિ સત્સંગની અભિવૃદ્ધિ કરવા માટે દેશ દેશમાં ઉત્સાહથી વિચરતા રહે છે ધર્મકુમાર શ્રીહરિ સત્સંગનો વિકાસ કરવા માટે જ અનેક પ્રકારના ચરિત્ર કરે છે જેનો ગણે પાર આવતો નથી સત્સંગની અભિવૃદ્ધિ માટે જ શ્રીહરિ ક્યારેક ત્યાગ બતાવે ક્યારેક રાગ બતાવે ક્યારેક વૈરાગ્ય રાખીને ઉદાસ થઈ જાય ક્યારેક પક્ષપાત કરતા દેખાય તે બધું સત્સંગની વૃદ્ધિ માટે જ હોય છે શ્રીહરિ કોઈને વારંવાર બહુ જ બોલાવે કોઈને ક્યારેક જ બોલાવે ક્યારેક તો તેની સામે જુએ અને ક્યારેક તો સામે પણ જુએ નહીં કોઈકના વખાણ કરે કોઈકનો તિરસ્કાર પણ કરે ભગવાન શ્રીહરિના આવા ચરિત્ર તે સત્સંગની વૃદ્ધિ કરવા માટે ના જ છેલો કેટલી સરસ વાત કરી જોયું શ્રી હરિની જે વાત હોય તે સર્વને શ્રી હરિના ચરિત્ર જ જાણવા જો જો હરે કે વાત હે જેતા ચરિત્ર કરે કે સમજના તેતા ધીમંત ભગત જો જો હરે કે વાત હજેતા જે કઈ મહારાજ ની વાત છે એટલે કે જે શબ્દને ભગવાન નો સંબંધ છે જે શબ્દને ભગવાન જેવા મોટા પુરુષનો સંબંધ છે આ બધી વાત ભગવાનના ચરિત્રો જ ગણાય એટલે કે જીવનો કલ્યાણ કરનારી જ જો જો કે વાત હજેતા ચરિત્ર કરે કે સમજના તેતા ભક્ત સુખ હિત ભગવાનનો સંબંધ છે એ બધા શબ્દ કેવા છે ભક્ત સુખ ભક્ત ને સુખ આપનારા છે હિત એટલે કલ્યાણ ને કરનારા છે સુખ પણ આપનારા છે અને કલ્યાણ પણ કરનારા છે એક છે ને આ સાચી વાત આપણા નિષ્કામ પૂછજો સ્વામી કે ભગત છે ને જયારે આવે ને ત્યારે ગમે ત્યારે આવે તો આ બધી પંચાયત ની જ વાત કાઢે હવે આનો કોઈ અંત છે આ બધી પંચાયતો કેવી છે કે એની અંત જ નથી આ દુનિયાનો એવું છે કે કોઈ અંત જ ના આવે એક માંથી બીજું બીજા માંથી ત્રીજું ત્રીજું માંથી ચોથું જયારે આવે તો વાત કાઢે એટલે પછી સંતો શું કરે એ ભગત આવે ને વતનાવૃત ખોલીને બેસી જવાનું એટલે પાંચ જ મિનિટમાં કે સારું સમય તો જાઓ જો એ વચનામૃત ખોલવાનું રહી ગયું તો એ ભગતનું શાસ્ત્ર એમાં તો ઇતિશ્રી આવતું જ નથી એમાં સુખ પણ નથી શાંતિ પણ નથી કલ્યાણ પણ નથી જે વાતને ભગવાનનો સંબંધ છે એમાં સુખ છે શાંતિ છે અને જીવનું કલ્યાણ છે આ કથા વાર્તા કેટલા બધા ભક્તો રોજ સાંભળે છે જે જે ભક્તો સાંભળે છે સાંજે એ ભક્તોના જીવન એટલા દિવ્ય બનતા જાય છે એટલા દિવ્ય વંદન કરવાનું મન થાય ખરેખર આપણા લોયાધામ પરિવારના ભક્તોને વંદન કરવાનું બોલો તમે અહીંયા બેઠા છે જે દૂર બેઠા છે બધાને બસ કથા સાંભળવાની કથા કોઈ માટે નહીં હું મારા માટે જ સાંભળું છું એમ માની આ કથાને આપણા જીવનમાં જેટલી ઉતરે ને એટલી ઉતારવા ટ્રાય કરવા મહારાજ પ્રગટ છે સત્સંગ પ્રગટ છે મોટા પુરુષ પ્રગટ છે શ્રીજી મહારાજ નું આપેલું કલ્યાણ પણ પ્રગટ છે મહારાજના આપેલા પરચા પણ પ્રગટ છે પેલી મામાની કળી ખબર છે ને ધામમાં જતા જતા મામા જે યાદ કરતા તેમના ખિસ્સામાંથી નીકળી મામા ધામમાં જતા જતા છેલ્લી જે કડી યાદ કરતા હતા એકવાર ની ઉપર કથા કરવી છે પ્રગટ 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 અને પ્રગટ રોકડું પ્રગટ એટલે રોકડું બધી વાત મહારાજની રોકડી છે તફાવત ત્યાં છે કે આપણે સત્સંગને જીવનમાં ઉતારીએ તો આ વાત અનુભવમાં આવે બાકી અનુભવમાં આવે એવી છે શ્રીહરિ આવી વાત કરી રહ્યા પછી તેમણે હાથ ધોયા હાથ કોરા કરી સુંદર મુખવાસ લીધો સુંદર સુગંધ બહાર પ્રસરતી હતી શ્રીહરિ પલંગ ઉપર બેઠા ચોકમાં છાંયો કરાવ્યો ચોકની બહારનો ભાગ સાફ કરાવ્યો ત્યાં દરબારોને જમવા માટેની પંગત કરી દીધી ભવનની ઓસરીમાં સંતોની પંગત થઈ જે પવિત્ર હરિભક્ત વિપ્રો હતા તે લાડુના થાળ ભરી ભરીને હરખભેર શ્રીહરિ પાસે મુખથી લો આ લાડુ એમ બોલતા લઈને આવ્યા અત્યંત ભવ્ય મનોહર મૂર્તિ શ્રીહરિ પીરસવા માટે તૈયાર થતા હતા સુંદર સોનેરી કોરવાળો રેશમી રૂમાલ મસ્તકે બાંધ્યો હતો મોતીના બે તોરા બંને બંને બાજુ લટકાવ્યા હતા રાખીને તેના છેડાને કસીને કમરે બાંધ્યા હતા ગુલાબના ગુચ્છ બંને કાનની ઉપર હતા અત્યંત ઉજ્જવળ કુંડળ ઝળકતા હતા મોતીના બાજુબંધ બંને ભૂજાઓની ઉપર ઘણા સોહામણા લાગતા હતા સોનાની પહોંચી સાંકળા કડા હાથમાં ઘણા શોભતા હતા છાતી ઉપર મોતીના હાર પહેર્યા હતા

આપણે ચેષ્ટામાં ગાય છે ને ધૂન થાય ચૌદ લોક થકે ચૌદ લોકમાં જે ધૂન ક્યાંય સાંભળવા ન મળે એવી દિવ્ય ધૂન આ સત્સંગમાં મહારાજે કરાવી છે ચૌદ લોકમાં પીરસવાની ક્યાંય રીત જોવા ન મળે એવી રીત મહારાજની દૂધપાક માથે દૂધપાક જમતા જમતા કોઈ માથે રેડ્યો છે હજી બધી સાંભળું અદભુત રીતો છે બધી શ્રીહરિ એક જ ઘડીમાં સહુને પીરસી દેતા સંતોને દરબારો જ્યાં સુધી જમતા ત્યાં સુધી શ્રીહરિયે તે સહુને અત્યંત પ્રસન્ન મનથી પીરસતા હતા જે માટે કલ્પવૃક્ષ સમાન કહેવાય છે મનોરથને પૂર્ણ કરે છે તે પછીથી પોતાના બંને હાથ ધોયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂરમાં દરબાર કાયાભાઈની આગળ સત્સંગની દ્રઢતા અને તેની અભિવૃદ્ધિની વાત કરી એ નામે ઓગણસિત્તેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની